શહેરનો વિકાસ અહીં વસતા લોકોને કારણે થાય છે. શહેરીકરણને કારણે જે ગતિએ શહેરનો વિકાસ થાય છે, એ જ ગતિએ શહેરના લોકોની સરકાર પ્રત્યે અપેક્ષાઓ પણ વધે છે. આ અપેક્ષાઓ પૂરી કરવા માટે સરકારની કાર્યક્ષમતામાં વધારો થવો ખૂબ જરૂરી છે. પણ ઝડપી શહેરીકરણને કારણે લોકોની અપેક્ષાઓ અને સરકારની કાર્યક્ષમતામાં તફાવત અનુભવાય છે. આ તફાવત દૂર કરવા આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મિનિમમ ગવર્નમેન્ટ એન્ડ મેક્સિમમ ગવર્નન્સની પદ્ધતિ અંતર્ગત માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની પ્રગતિશીલ ગુજરાતની પદ્ધતિથી પ્રેરિત થઈને વાપી નગરપાલિકા અને રિસ્પોન્સિટી મળીને વાપી શહેરને સ્માર્ટ સિટી બનાવવા જઈ રહ્યા છીએ. પ્રસ્તુત છે DHI ડિજિટલ હાઉસ આઈડેન્ટિફિકેશન. DHI એક એવું પ્લેટફોર્મ છે જે સરકારની અનેક પ્રવૃત્તિઓને એક ઇકોસિસ્ટમમાં જોડે છે. આ માટે સૌથી પહેલા દરેક ઘર, ઓફિસ અને મકાનની બહાર DHI ટેગ્સ લગાવવામાં આવે છે. આ DHI ટેગ્સ એ દરેક મિલકતનું ડિજિટલ આઈડેન્ટિફિકેશન છે, જે તે સ્થળનું જીઓ લોકેશન, કોન્ટેક્ટ ડિટેલ્સ અને અન્ય ઉપયોગી માહિતીઓ પણ ધરાવે છે. આ DHI ટેગ્સનો ઉપયોગ શહેરના નાગરિકો દ્વારા તેમનું સિટીઝન પોર્ટલ લોન્ચ કરવા માટે પણ થઈ શકે છે, જ્યાં તેઓ પોતાની મિલકત અને કર વિશેની માહિતી અને રોજિંદી ઘટનાઓની માહિતી મેળવી શકે છે અથવા સરકારને ફરિયાદ અને સૂચનો કરી શકે છે. DHIની મદદથી નાગરિકો, વ્યવસાયો અને સરકાર આ સ્માર્ટ સોલ્યુશનનો લાભ લઈ શકશે. આજના શહેરોમાં કોઈ અજાણ્યા સરનામે પહોંચવું એ મુશ્કેલી ભરી પરિસ્થિતિ છે. રહેઠાણ નંબર, શેરીનું નામ વગેરે માહિતી અવ્યવસ્થિત રીતે હોવાથી મૂંઝવણ અનુભવાય છે. ઇઝી સિટી કોડ એક સ્માર્ટ એડ્રેસ સિસ્ટમ છે, જે આપણને કોઈ પણ ઘર કે ઓફિસના સરનામે પહોંચવા માટે મદદ કરે છે. તો તમે કોઈ પણ આપાતકાલીન સ્થિતિમાં હોવ, કે તમને સમયસર ઘરે ડિલિવરી કરાવવી હોય, કે પછી કોઈ નવી વ્યક્તિને આમંત્રણ આપવું હોય, તમે ફક્ત તમારો ઇઝી સિટી કોડ એમની સાથે શેર કરી શકો છો, જેથી એમને તરત જ તમારા સ્થાનનું જીઓ લોકેશન મળી જશે. પછી તમે ગમે તે સ્થળે હોવ, તમે તમારા ઘરનું જીઓ લોકેશન શેર કરી શકો છો, જેથી તમારા મહેમાન સહેલાઈથી કોઈ પણ મૂંઝવણ વિના તમારા સ્થાને પહોંચી શકે છે. ઇઝી સિટી કોડ એ કોઈ પણ સ્થાને પહોંચવાનો એક સરળ ઉપાય છે. શહેરમાં વેસ્ટ કલેક્શનની રોજિંદી કામગીરીની કોઈ પણ માહિતી રહેતી નથી. સરકાર દરેક ઘરેથી કચરો ઉપાડનાર એજન્સીઓ પાછળ મોટા પ્રમાણમાં નાણાં ખર્ચે છે, પરંતુ આ કામગીરી રોજ સમયસર અને યોગ્ય રીતે પૂરી થાય છે કે નહીં એ સરકાર ચોક્કસપણે કઈ રીતે જાણી શકે? વેસ્ટ મેનેજમેન્ટ મોડ્યુલ એ રીતે બનાવવામાં આવ્યું છે કે જે મારફતે કચરો ઉપાડવાની આ પ્રવૃત્તિઓ પર દેખરેખ રાખી શકાય છે, જે માટે દરેક કચરો ઉપાડનાર કર્મચારી અને ટીમને કઈ જગ્યાએથી અને કયા સમય પર કચરો ઉપાડવાનો છે એની માહિતી આપવામાં આવે છે, અને સાથે એમની સ્માર્ટ ડિવાઇસ પણ આપવામાં આવે છે. એટલે જ્યારે કચરો ઉપાડનારા કર્મચારી કચરો ઉપાડી લે, એ પછી કાર્યકર પોતાના સ્માર્ટ ડિવાઇસને ઘરની બહાર લગાડેલા DHI ટેગ પર ટેપ કરે છે. આ ડિવાઇસ દરેક વેસ્ટ કલેક્શનની માહિતી સોફ્ટવેર સુધી પહોંચાડે છે. આ રીતે દરેક વેસ્ટ કલેક્શનની માહિતી પર રિયલ ટાઈમ દેખરેખ રાખવાથી સરકાર જાણી શકશે કે એજન્સી પાછળ ખર્ચેલા દરેક નાણાંનો સંપૂર્ણપણે યોગ્ય ઉપયોગ થાય છે. વેસ્ટ મેનેજમેન્ટ મોડ્યુલથી કાર્યક્ષમતા અને પારદર્શકતા વધારી શકાય છે. કમ્પ્લેન્ટ મેનેજમેન્ટ. કમ્પ્લેન્ટ મેનેજમેન્ટ વેબસાઇટ કે એપ દ્વારા લોકો સીધા સરકારને ફરિયાદ કરી શકે છે. આ ફરિયાદ જેવી સરકાર પાસે પહોંચશે, એટલે તરત યોગ્ય વિભાગ પાસે મોકલવામાં આવશે. એ પછી સિસ્ટમ એ ખાતરી રાખશે કે કોઈ પણ ફરિયાદ ધ્યાન બહાર ન રહી જાય. લોકો હંમેશા પોતાની ફરિયાદની સ્થિતિ જાણી શકે છે અને પોતાના ખરાબ સારા અનુભવોનો પ્રતિસાદ આપી શકે છે. આ રીતે આખી ફરિયાદની પ્રક્રિયા ખૂબ અસરકારક અને કાર્યક્ષમ બને છે. સિટીઝન કનેક્ટ. સિટીઝન કનેક્ટથી આપણી સરકાર શહેરના દરેક નાગરિક સાથે જોડાઈ શકે છે. સરકાર એક સાથે દરેક નાગરિકને સરકારી સૂચનો, રક્તદાન કેમ્પ
કે અન્ય કોઈ પણ સ્થાનિક પ્રવૃત્તિઓ વિશે મેસેજ કરી શકે છે. એટલું જ નહીં, સરકાર શહેરના બધા લોકોને મેસેજ ન કરી ફક્ત અમુક વિસ્તારના લોકોને પણ મેસેજ મોકલી શકે છે. આ રીતે સરકાર ખૂબ જ સહેલાઈથી અને અનુકૂળ રીતે શહેરના નાગરિકોને શહેરની પ્રવૃત્તિઓ વિશે જાણ કરી શકે છે. ડિજિટલ હાઉસ આઇડેન્ટિફિકેશનને કારણે વાપી નગરપાલિકા વાપી શહેરને ગુણવત્તાભર્યું જીવન આપી શકે છે. આપણે વધારે કાર્યક્ષમ અને પારદર્શક વહીવટ ઘડી શકીએ છીએ અને આપણે આપણા વાપી શહેરને સ્માર્ટ સિટીમાં પરિવર્તિત કરી શકીએ છીએ.